રાજસ્થાનના લોકોની મારવાડી કચોરી આ એની મુખ્ય થાળી છે. તે પ્રખ્યાત કહી શકાય એવી કચોરી અને દાળ બાટી એ રાજસ્થાનના મુખ્ય ખોરાક. મધ્યપ્રદેશની વાત કરીએ તો રોટલી શાક દાળ ભાત એ મુખ્ય ખોરાક ગણાઈ શકાય. ત્યાર પછી મહારાષ્ટ્રની અંદર આપણે સેવ ઉસળ બોલીએ છીએ ને, તો ઉસળ સેવ એ પ્રખ્યાત એનો ખોરાક ગણાય છે. દરિયા કિનારાના જેટલા લોકો છે મોટાભાગે દરિયા કિનારે શું કહે છે, મચ્છી અને ભાત ઉપયોગમાં કરે છે. પશ્ચિમ ભારતના મુખ્ય લોકોનો પહેરવેશ રાજસ્થાનના પુરુષો ધોતિયું અંગરખું રંગબેરંગી પાઘડી. આ ચિત્ર જોવો એટલે તમને આ બધા ખ્યાલ આવી જાય કે આવો આપણે વર્ણન કરવા. સ્ત્રીઓ છે ઘેરદાર ચણિયો કબજો ઓઢણી ઓઢે છે. મોજડી અને પગરખા રાજસ્થાનના લોકોનો મુખ્ય પરંપરાગત પહેરવેશ છે. ગુજરાતના લોકો છે પુરુષો છે ધોતિયું જભો માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ છે એ સાડીઓ ચણિયો કબજો વગેરે જેવી મુખ્ય કહી શકાયનો પહેરવેશની અંદર સમાવેશ કરી શકાય. ગોવાના મોટાભાગના પુરુષો છે અને ધોતી પહેરણ અને સ્ત્રીઓ છે સાડી ચણિયો અને કબજો પહેરે છે. હવે પશ્ચિમ ભારતના રહેઠાણો કેવા હોય એની વાત કરીએ તો રાજસ્થાનમાં મકાનો કેવા હોય છે, ધાબાવાળા, જેથી કરીને ગરમીનું પ્રમાણ ઘટાડી શકાય. ગુજરાતના લોકો મોટાભાગે બે માળના આધુનિક મકાનોની અંદર વસવાટ કરે છે. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગોવાની અંદર સિમેન્ટ આધુનિક ઇમારતો બહુમાળી ઇમારતો છે મકાનો એની અંદર રહે છે અને જંગલની અંદર લોકો ઝૂંપડા બાંધીને વસવાટ કરે છે. કોંકણ છે મહારાષ્ટ્રની આગળ ગોવા પાસે એમાં કોંકણના લોકો છે ત્યાં વરસાદ વધુ પડે છે એટલે છાપરાવાળા મકાનોની અંદર વસવાટ કરે છે. અને ગુજરાતના લોકો જે ઝૂંપડા બાંધીની અંદર બાંધી અને કચ્છની અંદર જે લોકો રહે છે એને કહેવાય છે ભૂંગા. આ ક્યાંય પરીક્ષામાં પૂછાય તો આ ભૂંગા એટલે શું, આ એનું ચિત્ર છે, આ ભૂંગા કહેવાય છે આ ઝૂંપડું. હવે ભાષાની વાત કરીએ તો રાજસ્થાનના લોકોનો મુખ્ય ભાષા કઈ છે, હિન્દી. ગુજરાતના લોકો ગુજરાતી, કચ્છી અને મહારાષ્ટ્રના લોકો મરાઠી અને મધ્યપ્રદેશના લોકો હિન્દી. ગોવા એક અલગ પડે છે તો ત્યાંના લોકો છે કોંકણી ભાષા છે એ મુખ્ય ભાષા બોલતા જોવા મળે છે. ઉત્સવ અને તહેવારોની વાત કરીએ તો રાજસ્થાનની અંદર હોળી અને ગણગોર એ મુખ્ય, આ જો આ કાયમ માટે તમને ઉપયોગી થશે આ જનરલ નોલેજ. ક્યાંનું પ્રખ્યાત છે તો ગણગોર રાજસ્થાન. ઘુમર કચ્છી હોળી ક્યાંનું પ્રખ્યાત છે, રાજસ્થાન. કાલબેલિયા લોકનૃત્ય માટે રાજસ્થાન જાણીતું છે. ગુજરાતના રાસ ગરબાથી વિશ્વભરમાં ગુજરાત જાણીતું બન્યું છે, વિશ્વપ્રિય ઉત્સવ કહેવાય છે. મહારાષ્ટ્રની અંદર આ લાવણી નૃત્ય છે એ મહારાષ્ટ્રનું જાણીતું છે. મધ્યપ્રદેશની અંદર શિવરાત્રિ છે એ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. તો આપણે આ અરવાચીન જે ગુજરાતના કહી શકાય તેવા ગરબાઓની એક ઝલક જોઈએ. પહેલાં લગભગ ખ્યાલ હોય છતાં પણ એક ટૂંકું જોઈ લઈએ છીએ લાંબા વિડીયો બધા. બહુ અવાજ નહીં આવે એમાં સંભળાય છે, આપણે સ્પીકર છે પણ લેવા નથી કાંઈ મૂક્યું. રાજસ્થાનનું ઘુમર નૃત્ય જે ખૂબ પ્રસિદ્ધ કેટલાક પિક્ચરની અંદર પણ આવે છે, ઘુમર નૃત્યની ઝલક જોઈએ. ત્યાર પછી
પશ્ચિમ ભારતના મેળાઓની વાત કરીએ તો કાર્તિકી પૂર્ણિમાએ ઊંટ વેચાણ માટે રાજસ્થાન શહેર ઉત્તર શહેર ઊંટના વેચાણ માટે જાણીતું છે. ગુજરાતનો સિદ્ધપુરનો મેળો છે એ પશુઓ માટે જાણીતો છે. ધોળકાનો ગૌઠાનો મેળો છે એ ત્યાં ગધેડાઓની લે સૌથી વધુ થાય એટલે પશુઓ માટે ગુજરાતનો કયો મેળો પ્રખ્યાત છે? ગૌઠાનો મેળો. સાત નદીઓના સંગમ સ્થળે ભરાય છે એટલે લેવેજ માટે ગૌઠા જાણીતું છે. થાન પાસે તરણેતર અને જૂનાગઢનો ભવનાથનો મેળો. ડાંગમાં ડાંગ દરબાર. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન મહારાષ્ટ્રનું નાસિકની અંદર અર્ધકુંભ મેળો એ અત્યારે હયાત ચાલુ છે. કુંભ મેળો એ જાણીતા છે. ગોવાની અંદર કાર્નિવલ એ ઉત્સવ ઉજવાય છે. 10 લાખ લોકો એક સાથે એક સ્થળ ઉપર મેળામાં સમાઈ જાય એવો આ કુંભ મેળો આપણે ત્યાં ભારતની અંદર અત્યારે યોજાય છે. 3-3 મહિના ચાલે અત્યારનો મેળો છે. 3 મહિના ચાલે ફૂલ કુંભ મેળો એટલે આ અર્ધ કુંભ મેળો છે અત્યારે જે યોજાય છે.